અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ પ્રસંગ યોજાઈ રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પણ ભર બપોરે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ તેમજ વેપારીઓએ જાહેર રસ્તા પર ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો. વર્ષો જૂનું દેશનું સ્વપ્ન આજે પૂરું થવા જઈ રહ્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ પ્રસંગ યોજાઈ રહ્યો છે ત્યારે આજે સમગ્ર દેશમાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની, તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે પણ લોકોએ આ પ્રસંગને ખૂબ જ ઉત્સાહથી વધાવ્યો છે અને ભરબપોરે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ધાનેરા શહેરના જાહેર રસ્તા પર વેપારીઓ તેમજ લોકો દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા મંદિરમાં પૂજા અર્ચના તેમજ શંખનાદ કરી આ ઘડીને વધાવી રહ્યા છે. સુરેશ કલ્ચર, જેડેસટીવી, બનાસકાંઠા. જય સિયારામ. આપણા હિન્દુસ્તાનના અંદર જે હિન્દુઓનો રાષ્ટ્ર, જે 500 વર્ષથી જે અંગ્રેજોના વખતનો જે કેસ ચાલતા હતા, અને આજે આપણા એક રાજા નરેન્દ્ર મોદીજીના વડાપ્રધાનના નેતૃત્વમાં કોર્ટે, સુપ્રીમ કોર્ટે એ નિર્ણય સાઈડ કરી અને મંદિર બનાવવાનો ભવ્ય મોદીજી આજે જે ઈટ મૂકવા ગયા છે, એ આખા હિન્દુસ્તાનની પણ વર્લ્ડના હિન્દુઓ માટે એ ગૌરવની વાત છે. આવો અવસર ક્યારેય નહીં આવે. એક એક ઘરે ઘરે મારા એક નીતિ છે, જે રામને મનાવવા માટે દીવા કરે, દિવાળી મનાવે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય.